लगामी गाम ने पावन भूमि અને ખૂબ જ એવી પવિત્ર અને પાવન રડિયામણી ધરતી ઉપર આજનો પાવન પ્રસંગ પવિત્ર પ્રસંગ આપ સર્વના માટે સુંદર એવી આપણા જીવનની સુંદર રાત્રિ કે તો ચાલે હો બહુ મોટામાં મોટો મહિમા આપણે આંગણે આમ તો ખરેખર અમે આયા ત્યારથી ભજન સંતો હરિભક્તો ખૂબ સરસ ગાતા હતા અત્યારે પણ આપણે ગાઈ રહ્યા છે અને હવે બે એક વાતો કરીશું આપણે આપણા જીવનને કદાચ મહાપુરુષોના જે કઈ મત છે શાસ્ત્રોનો મત છે સંતોનો મત છે એ પ્રમાણે આપણે બધાને સમય અનુકૂળ છે આપણને મળ્યો છે આજનો સમય બહુ સુંદર મળ્યો છે શાંતિથી કદાચ ઊભા હોય ભાઈઓને મારી નમ્ર વિનંતી આપણે થોડીક વાર બેસી ગયા ભગવાનના ભજનમાં આજે આપણા પરમ પૂજ્યવા રૈજીરામ મહારાજના પાવન સાનિધ્યમાં સાથે સાથે અમારા પ્રવીણરામ મહારાજ સાથે અમારા બાજુમાં વિનુરામ મહારાજ વિનુરામ કે વિનોદરામ સાથે પણ ચાલશે ભૂલથી જાય તો મિત્ર તરીકે તમારે માફ કરી દેવાનું ઘરનું સોરું છે એમ કરી કેમ કે એવું કરશું તો મજા આવશે બાકી ગાંઠો વાળવા તો શું છે ને ભૂલ તો બધાની થાય અને ભૂલ થયેલી એટલે બધા આપણે અહીંયા બેઠા છે બાકી ભૂલ ના થઈ હોત તો આજે આજે આપણે આંગણે ભગવાન રામદેવજી મહારાજ આમ તો ભગવાન તો એક જ હોય સતા જ્યોતિ પણ એક જ છે સતા પણ બે મહિમા કર્યા છે આજે હમણાં આંગણે અમારા ભાઈ ભક્ત શ્રી વિક્રમભાઈ સાથે તેમના ધર્મપત્ની સાથે તેમના નાના મોટા ભાઈ બંધુઓ બહેનો બાળકો વડીલો અહીંયા આમંત્રણને માન આપી પધારેલા સર્વ ભાઈ ભક્તજનો સંત મહાપુરુષો ભગવાન રામદેવજી મહારાજ આપણે આંગણે કદાચ ઘણી વખત હું કહું છું કે આપણે ભગવાનના દર્શન કરવા માટે કેટલો ખર્ચ કરી રણુજા જવું પડે કાં તો કેટલો ખર્ચ કરીને દ્વારિકા જવું પડે કેટલો ખર્ચ કરીને કદાચ અયોધ્યા જવું પડે પણ આજે આપણને દર્શન દેવા માટે ભગવાન આપણે આંગણે આવ્યા હોય તો આપણે ભેગડી બેસી અને શાસ્ત્રોનો મત છે હો આપણે એવું નહીં સમજવું કે ચાલો ભાઈ આ તો દીવા થલકાય છે પણ નહીં ભગવાન જે બોલ્યા છે એ ચોક્કસ ફાઇનલ છે પણ એ દર્શન કરવાની આપણી તેવડ હોવી જોઈએ અમારા સંતો ક્યારના ગાતા હતા હીરા પડ્યા મેદાનમાં અંધા લક્ષર જાય દેખે ખરા પણ વેણે નહીં એ પૂર્વ જન્મનો પાપ આપણે અહીંયા આયા હોય સાહેબ અને આયા પછી પણ આપણને જો બેસવાનો મત નહીં થાય આપણને બેસવાનો ભાવ નહીં જાગે અહીંયા આવી અને આપણને સંતોના મુખેથી બે શબ્દો સાંભળવાનો ભાવ નહીં જાગે અહીંયા આવીને કદાચ બે ઘડી તાલી પાડવાનો ભાવ નહીં જાગે તો આપણા મનની કમજોરી એમ શાસ્ત્રોનું કેવું છે આપણા મનની કમજોરી છે માણસની કમજોરી હોતી જ નથી માણસની કમજોરી એવું લાગે તમે જોજો ગમે તે ગાડી દરેક સાઈડમાં અથડાઈ ગઈ હોય સાઈડમાં ખાલી સરખી ગઈ હોય તો તરત ઊભા થઈ જાય જુમાવા અરે એમ તો હજુ ની ઓળખતો મને એમ જ કે હમું નથી એમ કે ઘણી એક જગ્યાએ અમે ભજનમાં ગયેલા કેમ હજુ તમે મને નહીં ઓળખતા હોય એમ મેં કીધું એ વાત થાય છે પણ લગભગ તું સુધી મને નહીં ઓળખતો હોય બાકી જો ઓળખતો હોત ને તો આ બોલે જ નહીં સદગુરુ મહારાજનો ઓળખતો હોય બોલે આ મહારાજ છે બાપજી છે ચાલો ભાઈ એ તો ભાવ થઈ ગયો હોય ગમે તેમ પણ આપણે જે થઈ ગયો બરાબર એવો એ જે ઓળખતો હોય એ નહીં બોલે અંગોલી માલ લૂંટારાને એ દશા થઈ લે રસ્તાની અંદર ચાલતો ચાલતો જાય ચાલતો આવે અને કોઈ પણ આપણે જેવો મુસાફર મળી જાય ને ચાલતો પગપાળા કોઈ ચાલતો જતો હોય મળી જાય એટલે સીધો એના આંગળા જ કાપી લે પેલા અંગોલીમાં લૂંટારો અને પછી લૂંટી લે પણ ભગવાન બુદ્ધને ખબર પડી કે આ રસ્તે એક એવો લૂંટારો છે એવો લૂંટારો છે એની કોઈ હદ નહીં ત્યારે એ રસ્તે જયારે બુદ્ધ ભગવાન નીકળ્યા ને ત્યારે ઘણા સંતોએ કીધું કે પ્રભુ આ રસ્તે નહીં જવાય કેમ તો કે અહીંયા તો એક એવો લૂંટારો છે એવો લૂંટારો છે
કે કોઈ પણનું લૂટ્યા વગર રહે નહીં, લૂંટી લે વાત બરાબર, પણ આંગળા કાપી નાખે ને મારી નાખે. પેલા કે હારું મને એ જ રસ્તે જવા દે, સંતોષે ને એ રસ્તે ચાલ્યા છે. મહાપુરુષો નહીં કેતા રામ નામ કી લૂટ હે લૂટ શકે તો, બીજું બધું લૂંટવા કરતા ભજન લૂંટવું બહુ બહુ સહેલું છે. જીવનમાં આપણે ભક્તિ લૂંટી લઈએ ને, ભગવાનનો પ્રેમ લૂંટી લઈએ, ભગવાનનો ભાવ લૂંટી લઈએ, પરમાત્માની ભક્તિને લૂંટી લઈએ. કારણ કે લૂંટાવા વાળો તો તૈયાર છે, પણ લૂંટવા વાળા તૈયાર હોય ને? આ તો લૂંટાવા દાયો છે. તમારે આજે જેટલું લૂંટવું હોય તો અહીંથી લૂંટી લેવાય, એમાંથી કશું ઘટે. લૂંટવું હોય એટલું લૂંટી લેવાનું. રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, ભવ ભવનો રોગ મટી જાય. કારણ આ આ ઔષધિ, આ દવા એક એવી છે કે માણસના જીવનનો ભવ ભવનો રોગ મટાડી દે. શરીરનો તો મટાડી દે, પણ ભવનો મટાડી દે. ભવનો એટલે જન્મ મરણનો મટાડી દે. અંગોલી માં લૂંટારા એ બુદ્ધ ભગવાન ને જોઈને કીધું કે કોણ છો તમે, ક્યાં જાવ છો? પણ ભગવાન કેવા, રોડ રસ્તા વચ્ચે બેઠેલા. અંગોલી માં લૂંટારા એ કીધું ઉઠી જાય, મારો જવાનો રસ્તો છે. પણ બુદ્ધ ભગવાન કઈ નહીં બોલ્યા. પછી કીધું તું મને ઓળખે છે? પણ પેલા ને એમ થયું તારી ભલી થાય, મારી આપણી આગળ કોઈ ઉભો રહેતો એટલે કોક તો તોરણ નથી. જેસલ ને કીધું આવો રે જેસલ રાય, આપણે પ્રેમ થકી મળીએ. તારે જેસલ ને એમ થયું તારી ભલી થાય, આવું કહેનારું તો મને આજે કોક મળી. બાકી આજ સુધી એવું કોઈ કહેનારો ક્યાં, ઉભો જ નહીં રે આગળ કહેનારો કઈ હોય. જેસલ એમ કહેતા ઉભા રે એમ લાગે. આપણે દાપા એવું નહીં હોય, અમારા ગામમાં કોક એવા એવા વ્યક્તિઓ છે, કોક વધારે એમ કરીને આવતો હોય ને તો કે ફલાણો આવે કે ચાર પાંચ જણા ઉઠી જ જાય, જતા જ રહે. અહીં મેળ પડે એ તો જેસલ હતો, અહીં ઉભા રે કોઈ. આપણે આપણે એવું હોય નહીં. હવે ધન્યવાદ છે, આપણે બધા ભક્તિના માર્ગે લાગી ગયા છે. સાપિતા રહેવાનું, પણ બહુ વાતો નહીં કરવાની. આપણને આ સમય મળ્યો છે, વારંવાર મળવાનો નથી. સદગુરુની દયા વિના સપને મળે ના. સત્સંગ કૃપા હોય મારા નાથની તો આવે ભક્તિમાં રંગ. ભક્તિમાં રંગ ક્યારે આવે? કે આપણા ભગવાનની કૃપા થઈ જાય ત્યારે. ના બેઠા છે એની કૃપા હોય તો બેહાયો, બાકી એમને એમ નહીં બેહાય. બીજે બધે બેહાય. મેળો હોય ને તમારે આપણે એવું નહીં હોય. અમારી બાજુ છે ને ડીજે 9 વાગ્યાથી ચાલુ કરે. કેટલા વાગ્યાથી? 9 વાગ્યાથી. 4 થી 5 વાગ્યે બંધ કરે તોય દરી ઓછા થતા. હડી હડી કાઢીને જાય પાણી પીવા. પાણી પીને તે એકદમ લોટું મેકીને હડી જ કાઢે પાછા. અહીં ગયેલા દરેક ધીમા આવે હો, ભજન નથી ઉઠીને જાય ને થોડાક ધીમા આવે. આવે ને તો જા બાપ જઈ છીએ ગોરહામાં. આઈ ગયા તો આઈ ગયા, બહુ નક્કી નહીં. પણ ડીજે માં તો તમારે હડી કાઢે. બે નો હતી પાણી પીવા થાય એટલે હડી કાઢીને જાય, પાણી પીને લોટું નાખીને આવે અને ચાલુ કરી દે. હું પાછા આવીને ઉભા ઉભા નહીં રે. અહીં તો આપણે તાલી પાડવાનું કેવું પડે, પાછું તાલી પાડજો. પણ આજની તાલી પાડેલી તમારા મારા જીવનના સોપડે લખાઈ જાય છે. હું તો કહું જાણે અજાણે તાલી પાડજો, જાણે અજાણે રામ નામનું સુમરણ, કદાચ રામનું નામ સુમરણ કરી લેજો. સ્વામિનારાયણને માનતા હોય તો કશું નહીં, એવું સાહેબને માનતા હોય તો. મારે એમ નહીં કહેવું કે તમે અહીં પાઠ કરીને બેઠા એટલે તમે રામદેવજીનું નામ સુમરણ, કોઈ પણ નામ સુમરણ કરજો, વાંધો નહીં. નામ લિયાઈને સબ લિયા સબ સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા પડપડ ચારો. જેને નામનું સુમરણ કર્યું છે ને એને શાસ્ત્ર વાંચવાની જરૂર પડી. જેને નામનું સ્મરણ નથી કર્યું એમને ગમે એટલા શાસ્ત્રો ફેંદી નાખ્યા પણ તોય સતા નરકમાં ગયા, એમ સંતોનું કેવું છે? આપણે ઘરનું કહેતા નથી તે વસ્તુ કામ કયું કરે વધારે? સોપણા ફેંદી નાખીએ એ જોરમાં વધારે કામ કરે કે પછી નામ લેવાથી બહુ વધારે કામ થાય? હા, સોપણા વાંચવાની જરૂર પાછી. એવું નહીં હાવ કે તમે ઠાકુર વાંચતા જ નહીં. ઘણી જગ્યાએ પુસ્તકો બધા ઘરમે રાખે, પણ શું કરે ખબર? ભાગવત ગીતા રાખે, કોઈ કબીર બીજક રાખે, કોઈ રામદેવ રામાયણ રાખે, કોઈ કોઈ મહાભારત રાખે. પણ હવારમાં તિલક કરે, સેવા પૂજા કરીને ફૂલ ચડાવીને પગે લાગીને મૂકી દે. બીજું કશું પાન્ય હની ફેરવવાનું, પણ કોઈક દા ટાઈમ મળે તો ફેરવજો પાન્ય. આપણે જેટલી સેવા પૂજા શાસ્ત્રોની કરીએ છીએ ને એના કરતાં અધિક એના એમાં લખ્યું છે શું એ જાણવાની બહુ જરૂર છે. જો લખેલું સમજાઈ જાય ને તો પછી આપણે જીવન જીવવાની કંઈક મજા.
પણ લખેલું સમજાય એવું હોય તો સમજાય ને. આપણે બધા ભણેલા છીએ, સારું ભલું કહેવાય. અત્યારે ઘણા બધા છોકરા યુવા પીઢી બહુ સરસ બધા ભજનમાં તો લાગ્યા પણ ભણતરમાં લાગ્યા. આપણાની અંદર સંસ્કારો સારા આવે ને એવું કામ કરજો. ને એવું કામ ક્યારે થાય? ભજન માંથી જ સંસ્કારો સારા આવશે. અંગોલીમાં લૂંટારાએ બુદ્ધ ભગવાનને કીધું, તું મને હજુ ઓળખતો નથી. એટલે બુદ્ધ ભગવાનને કીધું, મેં તો તને ઓળખું છું પણ તું કદાચ હજુ મને ઓળખતો નથી. આજ દિન મેં આટલા કાપી નાખ્યા ત્યારે ભગવાનને કીધું કે એક કામ કર, આજ સુધી ગમે એટલા કાપી નાખ્યા પણ સામે ઝાડ છે ને એને તું એક ફોટો કાપી નાખજા. અંગોલી માલ લૂંટારો તું ખરો હોય તો આનો ઝાડનો એક ટુકડો કાપી નાખ. એટલે એ કાપી નાખ્યું. કાપી નાખ્યા પછી કીધું કે કાપવામાં તો બધા કાપી નાખ્યા પણ હવે આને જો હાંદાડી દે તો બરાબર. આને કાપવાનું તો કાપી નાખ્યું પણ જયારે હાંદવાનું કીધું ત્યારે તકલીફ પડી કે મારવાનું ઈ મારથી નહીં થાય. તારે કે એ તો બધા કરે, આખું જગત કરે છે ને કાપવાનું કામ, કોણ નહીં કરતું? બધા કરે. પણ કાપ્યા પછી પાછું જોઈન્ટ કરતે જેને આવડતું હોય તો મેં તને પાક્કો બરાબર માનું. ત્યારે અંગોલી માં લૂંટારે કીધું કે એ તો મને નહીં આવડતું પણ તને આવડે છે. ત્યારે કીધું કે મેં આને આને જોઈન્ટ કરી દઉં તો તું મને શું આપે? તો કે તમે કોઈ શરત સંકલ્પ કરાયો. કીધું કે આને મેં જો પાછું જોઈન્ટ કરી દઉં તો તારે મારો સેવક બની સાધુ બની જવાનું. કેવાનો મતલબ કે દીક્ષિત બની જવાનું. હેલો કે ચોક્કસ ભૂત તો ભગવાન હતા, જીન સીધું જેમ હતું એમ ગોઠવી દીધું, થઈ ગયું. એટલે એ દાડ થી પેલો અંગોલીમાં લૂંટારો હતો ને એ પાછો સંત બની ગયો, ભગત બની ગયો. તો આપણે એમને જેટલા કઈ કર્યા નહીં હોય, હશે કઈ થોડા ઘણા બે પગા ને ચાર પગા એટલું જ, બહુ તો નહીં ધોઈ. એનાથી આગળ આપણે કોઈ એટલા મોટા પાપ કરીએ નહીં. આમને તો કેટલા માણસો મારી નાખ્યા હતા. અને ભગવાન ને સંત એક એવો દયાળુ છે, સંત બડે પરમારથી શીતલ વાંકો અંગ તપત બુજાવે ઓરકી દે દે ઉનકા. સંત જેવો દયાળુ આ ધરતી પર બીજો કોઈ નહીં. તમે પાંચ વખત ગાળો દઈ પછી પાછો મહારાજ આવો ને સાપિયા કે તો નહીં એમને કે મહારાજને પૂછી દો. અમારે એવા ઘણા દાખલા બનેલા છે એટલે કહું. અમને લોકો બહુ ગાળો દે, કેટલાક તો ફાવે એવું બોલે, કેટલાક તો ધૂતારા એમ જ કે હવે વાતે હાસી ધંધા દેવા અમારા. એટલે કેટલાક તો ઠગારા એમ કે, કેટલાક ધૂતારા એમ કે. હવે આ બધું અમે એ લોકોની ગાંઠો વાળા ગયા હતા. કોકનું કલ્યાણ થાય નહીં થાય ને, એ કઈ શુદ્ધવાનું નહીં. જો કરે એવો ભરે આપકી ઉદાસ, આપણે આપણું જ કામ કરવાનું. કબીર સાહેબ ને કીધું આપ આપકી સંભાલો, મેં મેરી ફોટ ડાલતા હું. ચાર પાંચ જણા બધા વચ્ચે જયેલા. કબીર સાહેબ એ ધરમદાસ ને જોડે લઈ ગયેલા માટલા લેવા કુંભાર ને ત્યાં ગયા. હવે એક જગ્યાએ બેઠા ને બેઠા ત્યાં માટલા બધા જોડે મૂકીને બેઠા. હવે એટલામાં માટલું મારું કયું છે એ ભૂલાઈ ગયું ધરમદાસ ને, ભૂલાઈ ગયું. કબીર સાહેબ કીધું અરે આપણું માટલું કઈ છે? ભૂલાઈ ગયું. હવે કબીર સાહેબે ઉપાય કર્યો, આપણે આવો ઉપાય કરજો. પેલા ને બધાને કીધું ભાઈ આપ આપકી સંભાળો, મેં મેરી ફોટ ડાલતા હું. પેલા કે આયો આપણું ફોડિયા લે, ચાલો ભાઈ પોતપોતાનું લઈ લો વધીએ એમનું સદગુરુ મહારાજ નું. આપણે બધા ફોડીને વધે ને એ આપણું રાખવાનું, જે વધે ને એ આપણું. આમાં વધે હું તમે નક્કી કરજો, ફોડિયા પછી હું વધે. આપણે બધા ગુરુ મહારાજ ના ચરણે જઈએ છે, તન મન ધન ચોથા નંબર નું શિષ્ય જયારે ગુરુ ને અર્પણ કરી દઈએ છે પછી વધે હું. અને મહાપુરુષો નું કેવું છે કે જે વધે ને એ જ સત્ય હોય છે, બાકી જે વધતું નહીં એ સત્ય હોતું. પર્વતરા માં અહીંયા બોલે છે આટલું બધું બોલે, કાલ ઉઠીને જો રજા લઈ લે તો એ બધું તમે બધા રાખ કરી મેકવાના, બાળી દેવાના છો ને બરાબર. આપાથી બીજા આવે છે ભજન ને આવતો તો ક્યારેક ક્યારેક એમ કરીને વાત સાંભળે તો આવે જ ને, અને આવવાનું. દબાવી દે કે પછી બાળી દે ગમે તે કરે બરાબર. આટલું બધું કરી નાખ્યા પછી વસ્તુ વધે કઈ? એટલે સંતો કહે છે કે આપણા અંદર જે તત્વ રહેલું છે જેને આત્મા કહેવાય, અજર અમર ને અવિનાશી છે, મરતો નથી, જન્મતો નથી, આવતો નથી, જતો નથી,
પાણી થી ભીંજાતો નથી, પવન થી સુકાતો નથી, શસ્ત્ર થી છેદાતો નથી. એ જ તત્વ આપણાની અંદર પડેલું છે, પણ જ્યાં સુધી આપણને સમજાય નહીં ત્યાં સુધી આપણને નક્કી નહીં થાય. એટલે કબીર સાહેબે કીધું કે સબ ઘટ મેં મેરે સાઈયા, કોઈ ઘટ ખાલી નહીં. ભગવાન ને આપણે ગમે તે ભૂમિકા પર ખોદવું હોય તો ખોદાય, ના નહીં. મારે જેમ કેવું રણુજાય જવાનું, અયોધ્યા જવાનું, દ્વારિકા જવાનું, જવું હોય તો કાશી જવાનું. બધા નહીં કે કાશીમજી મરી જાય તો મોક્ષ થઈ જાય, સાચી વાત છે, પણ મરતે આવડે છે કે કાશીમાં જઈને મરી જાય, પણ કાશીમાં જીન જે મરી જાય ને એને મોક્ષ થાય એવું શાસ્ત્રોમાં પણ લખેલું છે, પણ પેલે જીન જો કૂદી પડતા ને તો નહીં મોક્ષ થાય, ડાયરેક્ટ નરક મે જાય સદગુરુદેવ નો. મરી જવાની વસ્તુ શું છે? મરી જીવા થઈ જાય,